જસદણ ધારાસભ્યની પેટા ચૂંટણીમાં કુલ બે લાખ બત્રીસ હજાર એકસો પંદર કોંગ્રેસ સહિતના પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ જસદણની પેટા ચૂંટણીમાં અર્ધલશ્કરી દળોની છ ટુકડીઓ બોલાવાઈ બસો બાસઠ બેલેટ બસો બાસઠ કંટ્રોલ અને બસો બાસઠ વીવીપેટ દ્વારા મતદારો આપશે મત જસદણની વિધાનસભાની પેટા ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે આ ચૂંટણીને આડે માત્ર બે દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે જસદણ બેઠકની ઉમેદવારી કરનારા ઉમેદવાર માટે ચૂંટણી પંચ દ્વારા રૂપિયા અઠ્યાવીસ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે બે લાખ અઠ્યાવીસ હાજર સાતસો તેત્રીસ મતદારો હતા અને હવે બે લાખ બત્રીસ હજાર એકસો પંદર મતદારો મતાધિકાર ભોગવવાની તક મળશે જસદણ વિધાનસભા બોતેર મત વિસ્તારની બે હજાર સત્તર માં યોજાયેલી ચૂંટણીમાં

કાઠી સમાજના નવ હજાર બસો છ મુસ્લિમ સમાજના નવ હજાર બે લાખ અઠાવીસ હજાર સાતસો તેત્રીસ મતદારો હતા ત્યારે આવનારી ચૂંટણીમાં જ્ઞાતિ બાદ પણ મતદાનને અસર કરશે મધ્યપ્રદેશના નવનિર્વાચિત મુખ્યમંત્રી કમલનાથે પોતાની તાજ પોશી વખતે જ દેવા માફી નિર્ણય પર સહી કરીને શુભારંભ કર્યો છે ખાતે પણ કોંગ્રેસી કાર્યકરોએ ફટાકડા ફોડીને આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું આ વિસ્તારમાં ખેડૂતોને રીઝવવામાં આ નિર્ણય મોટી અસર પાડી શકે છે એ જોતા છેલ્લી ઘડીએ અહીં ચિત્ર બદલાઈ જાય અને કોંગ્રેસને લાભ પહોંચી જાય તો નવાય નહીં વિશ્વાસ શુક્લ